वंदे गुजरात। નમસ્કાર, આજે આપણે પ્રકરણ 3 અંદર ચતુષ્કોણની સમજ વિશે આપણે અભ્યાસ કરીશું અને એની અંદર નિયમિત અને અનિયમિત એના વિશે આપણે ચર્ચા કરીશું, બહુકોણ વિશે। 3 રેખાખંડ બંધ સમતલ આકૃતિ ધરાવતી હોય તેને આપણે કઈ આકૃતિ કહીશું? જવાબ આપ્યો રેખાઓથી। હવે ચાર બાજુઓ બંધ સમતલ આકૃતિ લઈએ તો આપણને કયો આકાર જોવા મળશે? ચોરસ મળે એવું જરૂરી છે? શા માટે? બરાબર છે, સરસ। બધી બાજુ સરખી ન પણ હોઈ શકે, જો બધી બાજુ સરખી હોય ચાર તેને આપણે ચોરસ કહીશું, બરાબર, અને જો સરખી ના હોય તો આપણે એને ચતુષ્કોણ કહીશું। એ રીતના ત્રિકોણ પણ એવું બની શકે કે 3 બાજુ સમાન પણ હોય, સમાન ન પણ હોય, કાં તો 2 બાજુ પણ સરખી હોઈ શકે। બાજુને આધારે કેટલા પ્રકાર પાડી શકાય? હા બેટા, ખાલી ફક્ત 2 જ બાજુ સરખી હશે તો આપણે એને સમદ્વી બાજુ કહીશું અને એક પણ બાજુ સમાન ન હોય તો આપણે એને વિષમ બાજુ કહીશું। એ જ રીતના આપણે બાજુઓ નિયમિત પણ હોઈ શકે અને અનિયમિત પણ તરીકે આપણે ઓળખીશું અને આજે આપણે એના વિશે બહુકોણ વિશે અભ્યાસ કરીશું। જુઓ, ત્રિકોણ હોય એને પણ બહુકોણ કહેવાય, 4 બાજુ વડે ચતુષ્કોણ રચાય એને પણ આપણે બહુકોણ કહીશું, 5 બાજુ વડે રચાતી આકૃતિને આપણે શું કહીશું? બહુકોણ, પંચકોણ, એટલે કે એ પણ બહુકોણ જ છે। 6 બાજુ ધરાવતી બંધ આકૃતિને ષટ્કોણ, એને પણ આપણે શું કહીશું? બહુકોણ। એ રીતના 7 બાજુ, 8 બાજુ, 9 બાજુ, 10, 11, 12 અસંખ્ય બાજુ લઈશું તો આપણે એન બાજુ લઈએ તો આપણે શું કહીશું? એન કોણ। તો હવે એ બંધ સમતલ આકૃતિ રચાય એના વિશે આપણે આજે નિયમિત કે અનિયમિત વિશે આપણે આગળ ભણીશું। જુઓ, કઈ આકૃતિ દર્શાવેલ છે? હા બેટા, ત્રિકોણ, બરાબર। જુઓ, મેં તમને એક શીટ આપેલી છે કાગળની, ત્રિકોણની। હવે એની અંદર તમે મને બાજુઓના માપ કહો મને, ચાલો 3 બાજુના માપ તમે શોધો સ્કેલ વડે, સ્કેલ પણ છે, અને સાઈડ ઉપર લખો તે દરેક બાજુના માપ કેટલા કેટલા છે સ્કેલ વડે। કેટલા થાય છે બેટા? 5 સેન્ટીમીટર। 1 મિનિટ, પાછળ તારે, બરાબર, દરેકને આવી જાય છે 5 સેન્ટીમીટર। જુઓ, ત્રિકોણની 3 બાજુનું માપ શોધ્યા તો કેટલી બાજુના માપ, એમાંથી 3 બાજુ થયા એમાંથી કેટલું એનું બાજુનું માપ મળે છે, કેટલા સેન્ટીમીટર મળે છે? 5 સેન્ટીમીટર। પહેલી બાજુનું માપ પણ 5 સેન્ટીમીટર। તારે બેટા બીજી બાજુનું માપ કેટલું મળ્યું? બેટા તારે ત્રીજી બાજુનું માપ, ત્રીજી બાજુનું માપ કેટલું મળ્યું? 5 સેન્ટીમીટર। બાજુ સરખી થઈ? હવે 3 બાજુનું માપ સરખા હોય તો આપણે એને કઈ કહીશું? સમબાજુ, સમબાજુ, સરસ। જુઓ, ત્રિકોણની 3 બાજુના માપ પણ કેવા છે? સરખા। હવે ખૂણા જુઓ, કોણ માપક દરેકની પાસે હશે, વ્યવસ્થિત ગોઠવજો અને ગોઠવીને ખૂણા ઉપર ગોઠવજો ત્રિકોણના 3 ખૂણા પરથી, અને દરેક ખૂણાનું માપ કહો। ઉપરનો જે ખૂણો આપેલો છે ત્રિકોણનું, કોણ મને કહેશે કેટલું માપ મળ્યું? 60 ઓંશ, સારું। ચાલો બીજો ખૂણાનું માપ જુઓ,
કેટલું મળે છે? હા બેટા, 60 ઓહ્મ. ચાલો ત્રીજો ખૂણો જુઓ. કેટલું મળ્યું? સરસ. જો દરેકને મળે છે? જો દરેકને પહેલા 60 ઓહ્મ, બીજા 60 ઓહ્મ, ત્રીજા ખૂણા 60 ઓહ્મ. આપણે એ ત્રિકોણની વાત કરીએ છીએ કે ત્રણેય બાજુના માપ પણ કેવા હતા? સરખા. હવે આપણે ત્રણેય ખૂણાના માપ શોધ્યા. ત્રણેય ત્રણ ખૂણાના માપ પણ કેવા હતા? સરખા. હા, જો બાજુના પણ માપ સરખા હોય અને ખૂણાઓના પણ માપ સરખા હોય, બરાબર, તો એ આકૃતિ જે છે એ કયું થઈ? નિયમિત કહેવાય. શું કહેવાય? નિયમિત. બહુકોણ તો છે જ, પણ એને આપણે કયું કહીશું? નિયમિત બહુકોણ. સાંભળ્યો, ત્રિકોણ કોઈ પણ હોય, ત્રણેય બાજુનો માપ ધારો કે 6 6 6 સેન્ટીમીટર હોય અને એનો ખૂણો પણ 60 60 ઓહ્મ હોય તો પણ એ નિયમિત બહુકોણ કહીશું. બાજુનો માપ કેવો હોવો જોઈએ? સરખા. ખૂણાના માપ પણ સરખા. નિયમિત બહુકોણ ધરાવવું હોય કોઈ પણ બહુકોણ, તેના માટે આપણે કયો નિયમ વાપરીશું? ત્રણેય બાજુના માપ સરખા અને ત્રણેય ખૂણાના માપ સરખા ત્રિકોણ માટે. એ જ રીતના આગળ આપણે જોઈએ કઈ આકૃતિ દર્શાવેલ છે. હા બેટા, ચોરસ. ચોરસને કેટલી બાજુ હોય? હા, 4. અને એને ખૂણા પણ કેટલા હશે? હા, 4 ખૂણા. જો ચોરસ છે, 4 બાજુ છે અને 4 ખૂણા. હવે નિયમિત છે કે અનિયમિત? નિયમિત માટે આપણે શું શું ચેક કરીશું આપણે? હા બેટા, એની 4 બાજુ પણ સરખી હોય, એના 4 ખૂણા પર સરખા. સરસ, બરાબર. કોઈ પણ બહુકોણ હોય તો આપણે એને નિયમિત ચેક કરવા માટે જે કંઈ પણ આકૃતિ આપેલી હોય એની દરેકે દરેક બાજુ કેવી હોય શકે? સરખી. અને બીજું, એના ખૂણા પણ કેવા હોવા જોઈએ? સરખા. તો જ તેને આપણે નિયમિત તરીકે ઓળખીશું. ચાલો જો એની નીચે બીજી તમને આકૃતિ આપેલી છે, ચોરસ નીચે જુઓ. એની ચારેય બાજુનું માપ પહેલાં માપો. પહેલાં એક બાજુનું માપ મને કહો. કેટલા સેન્ટીમીટર થાય છે? બાજુનું માપ. હા બેટા, 5 સેન્ટીમીટર. 5 સેન્ટીમીટર પહેલી બાજુનું માપ, 5 સેન્ટીમીટર. અને નીચેની બાજુ જુઓ ચોરસની, બીજી તરીકે ગણો, એનું માપ કહો મને. કેટલું થાય છે? 5 સેન્ટીમીટર. હવે એની દરેકે દરેક બાજુ જુઓ, સામસામી બાજુ. હા, 5 સેન્ટીમીટર. 5 સેન્ટીમીટર દરેકને મળી જાય છે? 5 સેન્ટીમીટર. કંઈક અલગ મળે છે? જુઓ તો ચોરસની અંદર પણ એની એક બાજુ, બીજી બાજુ અને એની સામસામેની બાજુ, એના પણ માપ કેવા મળ્યા? સરખા. 5 5 સેન્ટીમીટર. બરાબર, એક આપણી શરત પૂરી. બીજી શરત માટે આપણે શું ચેક કરીશું? ખૂણા. સરસ, તો ખૂણા ચેક કરો. ચાલો, કેટલું મળે છે? એક ખૂણાનું 90 ઓહ્મ મળ્યું. ચાલો બીજા ખૂણાનું જુઓ. આપણે ચારે ચાર ખૂણાનું માપ શોધીશું. કેટલું મળે છે? 90 ઓહ્મ. સરસ. ચાલો પછી એનું ત્રીજો ખૂણો જુઓ અને ચોથો ખૂણો જુઓ. 90 ઓહ્મ. સરસ. પાછળ 90 ઓહ્મ. જુઓ આની અંદર પણ કોઈને 90 ઓહ્મ કરતાં વધારે મળે છે? 90 ઓહ્મ કરતાં ઓછો? ચારે ચાર ખૂણાની અંદર આપણે જોયું કે ચોરસની અંદર ચારે ચાર ખૂણાનું માપ પણ કેવું મળે છે? સરખું, એટલે કે 90 ઓહ્મ બરાબર છે. અને બાજુનું માપ પણ આપણે આગળ ચેક કર્યું તો કેટલું મળતું હતું? સરખું, એટલે કેટલા સેન્ટીમીટર મળતું હતું? 5 5. બરાબર, બાજુનું માપ પણ સરખા મળે છે, એના ખૂણા પણ કેવા મળે છે? સરખા. તો આપણે એને નિયમિત કહીશું કે અનિયમિત બહુકોણ કહીશું? હા, નિયમિત. આકૃતિ હશે તમારા પેજમાં.
કહેશો કઈ આકૃતિ છે? હા બોલો. પંચકોણ. સરસ. કેમની ખબર પડી પંચકોણ જ છે આ? હા, તેના પાંચ ખૂણા છે. સરસ. પછી બીજું કોઈ મને કહેશે પાંચ ખૂણા છે? સરસ, બરાબર. પાંચ બાજુ પણ છે અને એના પાંચ ખૂણા પણ છે. ચલો હવે આપણે શું શોધીશું? એનું માપ. બાજુનું માપ પહેલાં સૌ પ્રથમ આપણે શોધી નાખીએ. ચલો ફૂટપટ્ટી વડે એના પહેલાં પાંચ બાજુના માપ શોધી નાખો. કેટલું થયું? 4.2. જો અત્યારે મેં પેલા ત્રિકોણમાં કેટલું માપ આવતું હતું? બધું 3 હોય 4 હોય 5 પૂર્ણાંકમાં આવતું હતું. આગળ ચોરસ જોયું તેમાં 5 આવતું હતું. પણ આની અંદર વ્યવસ્થિત માપ જોયું તો કેટલું થાય છે? 4.2. બીજી પણ બાજુ ચેક કરી જુઓ, એ 4.2 થાય છે. સરસ થાય છે. એ રીતના ત્રીજી ચોથી ને પાંચમી બાજુ શોધી જુઓ. બરાબર જોજો, એક પોઈન્ટ આગળ પાછળ હોય શકે. બાકી ને પાછળ કેટલું બાજુનું માપ મળે છે? 4.2. ચલો અનુ પંચકોણ છે એની બાજુનો માપ સરખા મળી ગયા. હવે ખૂણા. બેટા પાછળ 108 અંશ. સરસ. હવે જુઓ પંચકોણ આવ્યું એની અંદર 108 અંશ. ત્રણ જણે ત્રણ ખૂણા શોધીને કીધું 108 છે. આપણે ત્રિકોણની અંદર કેટલા અંશનું તમને મળ્યું તો? ત્રિકોણ માટે ત્રણ ખૂણાનું માપ શોધ્યા ને, ખૂણાનું માપ કહું છું, કેટલા મળ્યા હતા? 60 અંશ. સરસ. ચોરસ માટે કેટલા મળ્યા હતા ખૂણાનું માપ? 90 અંશ. તે આપણને 60નું તમે 3-3 વખત સરવાળો કરો તો કેટલો થાય? 180. એટલે ત્રિકોણના ત્રણ ખૂણાનું માપનો સરવાળો આપણે કેટલો ગણીએ છીએ? 180. ચતુષ્કોણ છે તેનો સરવાળો કરો ચારેખૂણા અંદર કેટલો મળશે? 360. સરસ. તો પંચકોણનો આપણને કેટલો મળે? કે આ 108 જ હોય એમને મને કીધું ને, ત્રણ બાળકોએ કીધું કે 108 108, તેનું માપ એટલું જ હોય. તો જુઓ એન છે ને આપણે બાજુ સમજીશું. ત્રિકોણની કેટલી બાજુ હોય? 3. એનું સૂત્ર છે આપણે આગળ આની પહેલાં જે બહુકોણ છે એની પહેલાં આપણે આ આવી જાય છે, એટલે આપણે એને પાછું એની જોડે જોડે યાદ કરી લઈએ. બરાબર. આ જે આપણે ચાલે છે નિયમિત એની ઉપરનો જ ભાગ છે આ, એની સાથે આપણે આ જોઈ લઈએ. n-2 × 180. ત્રિકોણને કેટલી બાજુ હોય? 3. -2, 3-3 જાય તો 1, અને 1 × 180 એટલે 180. બરાબર. એટલે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો કેટલો થશે? 180. હવે જો ચોરસને જોઈએ, તમે ચોરસ જોયું ને હમણાં ચતુષ્કોણની અંદર, તો કેટલી બાજુ હતી? 4. તો કઈ જગ્યાએ આપણે 4 મૂકીશું? બરાબર, એન. એટલે એનની જગ્યાએ 4 મૂકીશું. 4-2 જશે તો 2 × 180 એટલે 18 × 2 = 36. 360. ફક્ત એનની જગ્યાએ આપણે શું મૂકવાનું હોય છે? 4. પણ કેમ 4? ચતુષ્કોણ છે, ચતુષ્કોણની કેટલી બાજુ હોય છે? 4. એટલે 4 મૂક્યા. હવે તમને મેં વાત કરી પંચકોણ કેટલી બાજુ છે? 5 છે ને પંચકોણ માટે. જો એની જગ્યાએ કેટલા મૂક્યા? 5. 5-2 જશે તો 3, અને × 180 કેટલા અંશ થાય છે? 540. બધાનો સરવાળો કરશો તો 540. ત્રિકોણનો કરીએ તો 180. ચતુષ્કોણનો કરીશું તો 360. એને આપણે 4 વડે ભાગીએ તો 90 મળશે. 540 છે એને ભાગીએ કેટલા કરવા પડશે? કેટલા ખૂણા છે પંચકોણને? જો પંચકોણ છે 540ને 5 વડે ભાગાકાર કરો તો 108 આવે છે. ચેક કરો, 540
આવી જાય છે. સરસ. તો એટલે શું થશે, અને દરેક ખૂણાનું માપ કેટલું કેટલું મળે છે? 108 અંશ. ચાલો દરેકે દરેક ખૂણો ફરીથી જો, દરેકે દરેક 108 અંશ છે. કોણ માપક બરાબર વ્યવસ્થિત મૂકજો પાંચે પાંચ ખૂણા ઉપર. આવી જાય છે. કેટલું મળી જાય છે? પાંચે પાંચનું સુધી નાખ્યું. કેટલા મળ્યા? 108 અંશ. બાજુનું પણ માપ કેટલું આવતું? 4.2 સેન્ટીમીટર. બરાબર. તે પાંચે પાંચ બાજુ પણ માપ કેવું આવતું હતું? સરખું. ખૂણા પણ કેટલા આવ્યા? સરખા. જો એક આ રીત છે કે 540 હતા પંચકોણ માટે, એને ભાગ્યા જેટલા ખૂણે એના પાંચ ખૂણો ભાગાકાર કરો તો કેટલો મળશે? 108 તો જ આપણે એને નિયમિત કહીશું. આ ધ્યાન રાખવું. આની પહેલાં જ આપણે આ શીખી ગયા છીએ. આની આગળ એટલે અહીં આગળ જોડે જોડે એને પણ ગણતરીમાં લઈ લઈશું, તો ખૂણા પણ ચેક કરી શકીશું, નિયમિત છે કે અનિયમિત એ પણ એનો ખ્યાલ આવશે. એટલે પંચકોણની અંદર પાંચે બાજુ કેવી થઈ? સરખી. પાંચે ખૂણા પણ સરખા. હવામાન કહેશે નિયમિત કહીશું કે અનિયમિત? હા બોલો. નિયમિત. સરસ. જો કઈ આકૃતિ દર્શાવેલી છે? ષટ્કોણ. કેમ ષટ્કોણ? કારણ કે તેના 6 ખૂણા છે. 6 ખૂણા છે, બરાબર. બીજું કઈ દેખાય છે પાછળ? 6 બાજુઓ છે. સરસ. 6 બાજુઓ છે અને 6 ખૂણાઓ છે. ચાલો ચેક કરીએ આપણે. એનું બાજુનું માપ મને કહો. બરાબર. ફૂટપટ્ટી વડે વ્યવસ્થિત કેટલું મળી ગયું બેટા? 4.6. તારે? 4.6. સરસ. 4.6. પાછળ? 4.6. જોઈ લો. બરાબર. 6 એ 6 બાજુનું માપ શોધી લીધું.